અને બીજું છે સેરિસી આ બે ફૂગ છે
ઈષ્ટના ઈષ્ટના પ્રકાર છે બરાબર છે એક કોષીય સજીવ છે ઘણી બધી જગ્યાએ આઠમણ બિયર આલ્કોહોલની બનાવટમાં ઉપયોગી છે અને સેકેરોમાયસિસ અને સેરિરિસ આ બેના પ્રકાર છે ઈષ્ટના બરાબર છે એના પછી મોલ્ડ તો આપણે ખબર છે મોલ્ડ એટલે કે બ્રેડ રોટલીમાં જોવા મળે બરાબર છે અને એની રચના કેવી છે તો કે સામાન્ય રીતે એની રચના તાતણા જેવી રચના છે એવી રચના જોવા મળે છે તાતણા છે હવે તાતણા જેવી રચના એટલે કેવી તો કે આ રીતે જોવા મળે છે એની રચના સામાન્ય રીતે આ રીતે તાતણા છે અને આને કેસો આપણે વચ્ચે આને કેસો આપણે કવક તંતુ એને ઇંગ્લિશમાં કહેવાય હાયફી બરાબર એટલે કે આની જાડી છે અને પ્રાણીમાં ધાન્યમાં રોગ ઉત્પન્ન કરે
છે તે એન્ટીબાયોટિક્સ એન્ટીબાયોટિક્સ થી પ્રાપ્ત થાય છે એન્ટીબાયોટિક્સ એમાંથી પ્રાપ્ત થાય છે ઉપમાંથી શું પ્રાપ્ત થાય છે એન્ટીબાયોટિક્સ બરાબર એક્ઝામ્પલ એક નામ આપું છું પેનિસિલિન પેનિસિલિન કે જેના દ્વારા પેનિસિલિન નોટે અને બીજું છે પેનિસિલિયમ રાઇઝોબમ આ બંને પ્રાપ્ત થાય છે એટલે કે એનો ઉપયોગ તમારે યાદ રાખવાનો એન્ટીબાયોટિક દ્વારા પ્રાપ્ત થાય છે એન્ટીબાયોટિક પ્રાપ્ત થાય છે કે એક્ઝામ્પલ પેનિસિલિન છે તો એમાં પેનિસિલિન રોટેટ્સમાં અને પેનિસિલિન રાઇઝોબમમાં ઉપયોગી છે બરાબર છે હવે જોઈએ આગળ તો એની પ્રજનન પદ્ધતિ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બરાબર છે તો પહેલું જોઈએ તો કે વાનસ્પતિક પ્રજનન તો વાનસ્પતિક પ્રજનન છે એ ત્રણ સ્વરૂપે થાય છે ત્રણ સ્વરૂપે થાય છે વાનસ્પતિક પ્રજનન પહેલું છે કલિકા સર્જન દ્વારા સામાન્ય રીતે એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઈસ્ટ કલિકા સર્જન એટલે શરીરની બહાર એક કલિકા સ્વરૂપે એમાંથી દવા બાળ પ્રોસેસવામાં આવે છે એને કહેવાય ઈસ્ટમાં બરાબર બીજું છે અવખંડન અવખંડન એટલે કોઈ પણ એના સજીવનો દરેક ખંડ છે એ નવા સજીવ ઉત્પન્ન કરી શકે તો એને કહે છે અવખંડન નાનો ટીકો ટુકડો લ્યો તો એ નવા ભાગ સજે કોઈ પણ નાનો એક્ઝામ્પલ આય સજીવ છે એનો કોઈ પણ નાનો ટુકડો લ્યો એક પણ નાનો ટુકડો લો ત્યારે નવા ભાગનું સર્જન થઈ શકે તો એને કહેશું અવખંડન અને ત્રીજો છે એનો ભાગ તો કે છે વિભાજન વિભાજનનો મતલબ થાય છે એકમાંથી બે કોષ સર્જન થાય એક્ઝામ્પલ આ એક કોષ છે ધીમે ધીમે એ વાતાવરણ પડ્યામાંથી પોષક તત્વો મેળવી અને કોષમાં સામે કોષની અંદર વધારો કરે કદ મોટું કરે અને ધીમે ધીમે એમાંથી વિભાજન દ્વારા બે બાળકોષો અસ્તિત્વમાં એક્ઝામ્પલ એમાં શું જોવા મળે તો કે અંડબીજાણુ
ખાંડી બીજાણુ અને પ્રકીર્ણી બીજાણુ અને એમાં યાદ રાખવાનું છે એક્ઝામ્પલ મશરૂમ મશરૂમમાં સામાન્ય રીતે આ રીતે થાય છે હવે લિંગી પ્રજનન કઈ રીતે જોવું મિત્રો એટલે લિંગી પ્રજનન એટલે જેમાં બંને અલગ અલગ હોય નર અને માદા અને સ્ટાર્ટિંગમાં બંને એકકી અવસ્થામાં એકકી અવસ્થા એક્ઝામ્પલ હું આને નર કહું છું એક્ઝામ્પલ આ માદા જન્યુ એટલે કે નર જન્યુ અને આ માદા જન્યુ આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે ત્યારે બંનેમાંથી જે ભ્રૂણ બને છે યુગ્મન જ ફલિતાંડની રચના થાય આ એ નામે નર માદા એ નામે એટલે કે ક્યુએ જે સામાન્ય રીતે દ્વિકીય અવસ્થામાં જોવા મળે છે યુગ્મન જ છે એ ફલિતાંડ કઈ અવસ્થામાં હોય છે દ્વિકીય અવસ્થામાં જોવા મળે છે અને આનું ફરી અધિકરણ થશે 2n આના 2n અને આના 2n એનું અધિકરણ થાય અને ચાર બાળકોષ અસ્તિત્વમાં આવે છે અને જે બધા કયા અસ્તિત્વમાં હોય છે એકકીય અધિકરણ થી ચાર બાળકોષ અને અંકુરણની ક્રિયા થશે આ બીજું અને અંકુરણની ક્રિયા આ તો આપણે જોયું મિત્રો તો કે લિંગી પ્રજનન બરાબર છે નર જન્યુ અને માદા જન્યુ વચ્ચે જ્યારે કરવામાં આવે સંકરણ ત્યારે યુગ્મન જ એટલે ફલિતાંડ દ્વિકીય સ્વરૂપમાં હોય અને જે અધિકરણ થાય ને ચાર બાળકોષ અસ્તિત્વમાં આવે બીજાણુ સર્જન થાય બરાબર હવે આપણે જોઈએ તો કે અલિંગી પ્રજનનમાં કઈ રીતે થાય છે તો કે અલિંગી પ્રજનનમાં અંકુરણની ક્રિયા કઈ રીતે થાય છે તો કે સામાન્ય રીતે અંકુરણની ક્રિયા અલિંગી બીજાણુ સામાન્ય રીતે એક્ઝામ્પલ આ ફૂગ છે જે એકકી અવસ્થામાં આ કોક કુંડુ કોક ઝાડ એ એકકી અવસ્થામાં હોય છે એક કોષ અને એમાંથી સામાન્ય રીતે અલિંગી બીજાણુ ઉત્પન્ન થાય અલિંગી બીજાણુ એટલે એકકી અવસ્થામાં હોય અને જે નવો કોષ બને એમાંથી બીજાણુનું સર્જન થાય એ પણ કઈ અવસ્થામાં હોય છે એકકી અવસ્થામાં એક્ઝામ્પલ આ કવક તંતુ છે એમાંથી જ્યારે અંકુરણ થશે જે પણ એકકી અવસ્થામાં છે આમાં શું હતું એકકીયમાંથી દ્વિકીય વૈરૂપ્યને અધિકરણ થયું અને ચાર બાળકોષ અસ્તિત્વમાં આવ્યા જ્યારે અલિંગી પ્રજનનમાં જેવો બાળકોષ હોય એકકી અવસ્થામાં હોય તો નવો જે બાળકોષ બનશે તે પણ કયો હશે એકકી અવસ્થામાં હશે એટલે એવું કહી શકાય કે અલિંગી પ્રજનન તે સરળ પ્રક્રિયા છે જ્યારે લિંગી પ્રજનન તે જટિલ પ્રક્રિયા છે સમય માંગે એવી છે બરાબર છે જોઈએ ચલો અહીં લખવાની જરૂર નથી બરાબર છે સમજવા માટે કે તમે કઈ કર્યું છે આગળ જોઈએ હવે તો લિંગી પ્રજનન છે તેના ત્રણ તબક્કા છે આપણે ત્રણ પ્રજનન જોયા વાનસ્પતિક પ્રજનન લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન હવે લિંગી પ્રજનન છે તેના ત્રણ તબક્કા છે પહેલું છે કોષ રસ સંયુગ્મન હવે કઈ રીતે થાય છે કોઈ કોણ બતાવો મને સામાન્ય રીતે બે કોષ જોડાય છે બે એટલે બે કોષ તો બે કોષ કયા તો એક તો નર જન્યુ અને બીજું માદા જન્યુ આ કોષ આ બંને સાથે જોડાય છે અને તરત જ એનું સંયુગ્મન થાય છે જો અહીં મિત્રો કરું છું અહીં એ નવસ્થાન આ નર જન્યુ આ માદા જન્યુ હવે આપણું આનું મેઇન કોષરસ સંયુગ્મન થાય જે કોષરસ છે એનું સંયુગ્મન થશે એ લખું છું કોષ રસ સંયુગ્મન અને કોષરસ સંયુગ્મન થવાને કારણે આ બંને એકબીજાની નજીક આવશે અને આવી અવસ્થામાં પછી જોવા મળશે બરાબર છે આ રીતે આના સામાન્ય રીતે શેમાં જોવા મળે તો કે એસ્કેરોમાઇસિસ અને બેસિલોમાઇસિસ સામાન્ય રીતે એમાં જોવા મળશે મોટા ભાગની મોડમાં પણ આમાં જોવા મળે છે અને સામાન્ય રીતે મોડમાં મોટા ભાગની મોડમાં મોડમાં આવું જોવા મળે છે કોષરસ સંયુગ્મન બરાબર છે નર જન્યુ માદા જન્યુ બંને વચ્ચે કોષરસ સંયુગ્મન
જિંદગી પ્રજનનનો પહેલો તબક્કો છે કોષ રસ સંયુગ્મન. હવે બીજો તબક્કો છે એનો કોષ કેન્દ્ર સંયુગ્મન. હવે કોષ કેન્દ્ર સંયુગ્મન કઈ રીતે? તો સામાન્ય રીતે બંને કોષ છે આ બંને કોષ રસ સંયુગ્મન બાદ કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય અને બંને વચ્ચે મધ્યવર્તી તબક્કો જોવા મળે છે જેને કહેવાય જેને દ્વિકીય કોષીય તબક્કો કહેવાય. એટલે કે આ બંને જ્યારે જોડાય આ બંનેના કોષ કેન્દ્ર જોડાય એટલે બે એકકી અવસ્થામાંથી કઈ અવસ્થા આવશે? દ્વિકીય અવસ્થામાં. એટલે આ રીતે થઈ જશે. બરાબર છે? તો આને કહેશું કોષ કેન્દ્ર સંયુગ્મન. એટલે કે બંને કોષ સંયુગ્મન બાદ આ સંયુગ્મન થઈ ગયું. એના બાદ કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય છે. બંને કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય છે અને બંને વચ્ચેનો જે મધ્યવર્તી તબક્કો જોવા મળે છે આ તબક્કાને કહેવાય દ્વિકીય કેન્દ્રીય તબક્કો. બરાબર છે? અને ત્યારબાદ ત્રીજો તબક્કો છે અર્ધીકરણ. હવે અર્ધીકરણ એટલે કે આ 2N અવસ્થામાંથી ચાર બાળકો સુષુપ્તમાં આવે છે. એટલે માતૃકોષમાંથી આ માતૃકોષ છે એક્ઝામ્પલ. એમાંથી ચાર બાળકો સુષુપ્તમાં આવે છે. એક્ઝામ્પલ સમજીએ આપણે આમાંથી કે ચાર બાળકો અર્ધીકરણની પ્રક્રિયા થઈ ને ચાર બાળકો સુષુપ્તમાં આવે છે. સુષુપ્તમાં જે બધા કેવી અવસ્થામાં હોય છે એકકી અવસ્થામાં જોવા મળે છે. લખી લો. ચલો, સામાન્ય રીતે લિંગી પ્રજનન છે એના ત્રણ તબક્કા છે. કોષ રસ સંયુગ્મન, તો જે બે બાળકો છે આ બાળકો એટલે કે નરજન્યુ કોષ અને માદા જન્યુ કોષ. સામાન્ય રીતે માદા જન્યુ અને નરજન્યુ બંને જોડાય કોષ રસનું સંયુગ્મન થઈ અને જોડાય અને આ અવસ્થામાં જોવા મળે છે. ત્યારબાદ બીજો તબક્કો છે કોષ કેન્દ્ર સંયુગ્મન. બંને કોષ રસ સંયુગ્મન બાદ કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય છે. બંને વચ્ચેનો મધ્યવર્તી તબક્કો જેને કહેવાય દ્વિકીય કેન્દ્રીય તબક્કો. અને ત્યારબાદ અધિકરણ થાય છે અને માતૃકોષમાંથી ચાર બાળકો સુષુપ્તમાં આવે છે અને જે એકકી અવસ્થામાં જોવા મળે છે. અને યાદ રાખો મિત્રો, લિંગી પ્રજનન છે એના ત્રણ તબક્કા કોષ રસ સંયુગ્મન, બીજું કોષ કેન્દ્ર સંયુગ્મન અને ત્રીજો તબક્કો છે અર્ધીકરણ. બરાબર છે? લખી લો. ચલો, રચના પારસ્પરિક રચનાને ફળકાય કહેવાય. હવે તમને ભૂમાય સેન્ટ
કક્ષાની રચના એટલે કે વાનસ્પતિક રચના તો એને સામાન્ય રીતે ફળદાયી કહેવાય અને એમાં સામાન્ય